સુરત શહેરમાં દુબઈ ખાતે રહેતા અને ચાઇનીઝ કંપનીને બે ઇસમોને એકસો બાણું સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ સુરત એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી આ કાર્ડનો ઉપયોગ ક્યાં હેતુથી થયો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસને બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી છે જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપીને તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાના હોવાથી ભેગા થયા હતા પોલીસે અજય કિશોર સોજિત્રા રહેવાસી વરાછા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ એકસો એક્ટિવ કાર્ડ મળી આવ્યા અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારતમાં રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે જેથી ઓર્ડર મળતા તેઓએ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેસમા તથા કેતન નામની વ્યક્તિઓને સંપર્ક કરીને તેઓને પ્રી એક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો આ સિમ કાર્ડ બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો જોકે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો એટલું જ નહીં પણ આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સુરત ખાતે પ્રી એક્ટિવ સિમ કાર્ડ રૂપિયા બારસોથી થી માં ખરીદતો હતો અને આ સિમ કાર્ડ દુબઈ ખાતે રૂપિયા પાંચ હજારમાં વેચતો હતો